કે 5 અબજ વર્ષોથી આયની ઉંમર બતાવે છે કે જ્યારે એનું તારા છે ને એ બને. એવું એક ચેપ્ટર પહેલાં આવતું હતું કે હાઇડ્રોજન ને ઓક્સિજનનું બેન હાઇડ્રોજનમાંથી તારાનું નિર્માણ થાય. શું કરે છે સૂર્યમાંથી આપણને ઉર્જા આપે છે, હજુ કેટલો સમય સુધી એનો રેસ જીવશે આપણી પાસે, કે તારા પણ વૃદ્ધાવસ્થા એ પહોંચે ને ત્યારે એનો રંગ બદલાય છે, એની ઉર્જા છે ને એનું લાલ રંગના થઈ જાય. પેલા વધુ પ્રકાશ આપતા હોય, વધુ ઉર્જા હોય એટલે કેવા હોય, ભૂરા રંગના હોય. પછી વર્ષો સુધી ધીરે ધીરે કેવાથી છે લાલ રંગના, અને આપણને આકાશમાં ઘણી વખત ખરતા તારા દેખાય છે. એ શું કામ કરી, એક તો એ ઉલકા પડી, આમાંથી કંઈક છૂટો એનો ભાગ પડી જાય નાનો એવો, તો હોય કેટલો બધો આપણને દેખાય ગયો. બીજું એ શું હોય, એક તારો નથી આવો, આમ મોટા તારા છે એની વાત છે, આવા તો કેટલા છે, અબજો છે ને ગેલેક્સી છે આપણી. તો એ ઉંમર થાય એટલે હજુ આપણને કેટલા વર્ષો સુધી આપશે, 5 અબજ સુધી એનું ઉર્જા આપણને આપતા રહેશે. આ બધી આપણને ખબર, આપણનો પાઠ બની ગયા. સૂર્યમાંથી ઉર્જા શું આવે છે પૃથ્વી ઉપર, પણ કેટલી આવે છે, બહુ ઓછા પ્રમાણ આપણે ઉપયોગ કરીએ છીએ જે આવે છે. અડધું એમાંથી શું થઈ જાય છે, વક્રી વલણ પરાવર્તન થઈ પાછી ફરી જાય છે એ વાત કરે. પછી વાતાવરણમાંથી આ ઉર્જા આપણે જેટલી ઉર્જા આવે ને એમાંથી અડધું શું થાય, શોષણ થાય, ને બાકીની ઉર્જા છે એ શું થાય, શોષાય જાય, અડધી ઉર્જા પાછી ફરે. જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી છે તો ગ્રીન હાઉસ અસર તમ ભયણાનું થાય, કે અડધી ઉર્જા જ કોણ શોષે છે પૃથ્વી, બાકીનું શું થઈ જાય છે, પરાવર્તન થઈ જાય. ધારો કે પરાવર્તન ન થયું તો શું થાય, પરાવર્તન ન થયું તો બધી ઉર્જા ક્યારે પૃથ્વી ઉપર, અને આપણું લોહી છે ને એ પાણી થઈ જાય. વધુ ઉર્જા હોય તો આપણે ન જીવી શકીએ, અને ઠંડી હોય તો લોહી શું થઈ જાય, જામી જાય. એ આપણે ભણશું કે આપણું લોહી છે કેટલું ટેમ્પરેચર તાપમાન સહન, એ નુકસાન થાય આપણા શરીરને, રોગ થાય, કેટલા બધા ચામડી અહીંયા વાપરીએ છીએ. કયા કયા સાધનમાં, સોલર કુકર બહુ મસ્ત છે, એ સોલર કુકર ગામડે કે અહીંયા એમાંય સબસિડી મળે છે, 2-3 હજારનું લગભગ આવે, 3-4 હજાર, પછી તો નાની મોટી સાઈઝ હોય એમાં તમે વસ્તુ બનાવો ને બહુ જ મીઠી થાય. શું કામ, ધીરે ધીરે પાકે એવું સાયન્સ કે છે. તપેલામાં વસ્તુ બનાવો કે કુકરમાં બનાવો, તપેલામાં વધુ મીઠી થાય. કુકરમાં એમ છે કે વરાળ બને એટલે 540 સેલ્સિયસ તાપમાન થઈ ગયું તો બધા વિટામિન 90% નષ્ટ થઈ જાય એવું સાયન્સ કહે છે. ને તપેલામાં બનાવો તો ધીરે 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 વિટામિન બધા બહાર આવે, અને આપણને પૌષ્ટિકતા એની નષ્ટ પામતી નથી. તો સૂર્ય કુકર, સોલાર વોટર એક્ટર આ બધું જોયું હોય, સેલ એ તમે જોયો છે, સોલાર સેલ બધી વસ્તુમાં નાના નાના રમકડામાં હોય છે સૂર્ય, અને ગામડે લાઈટ જોઈ જ્યાં પેલા દોરડાથી લાઈટ ન પહોંચતી ને, પર્વતો ઢોળાવાળા વિસ્તારમાં કે આવી રીતે લાઈટ ચાલે છે, આ સોલાર પેનલથી, ત્યાં સોલાર પેનલ રાખી દીધી હોય છે. આ બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, પણ સેનાથી ચાલે છે, સૂર્યની મદદથી. મોટા ભાગ આપણે તો અહીંયા શું રહે છે, સૂર્યની ઉર્જા નથી મળતી, પ્રકાશ નથી મળતો. એવું એક વર્ષમાં ભારતની અંદર આ ગ્રેટર દેનનો અર્થ શું થાય, આનાથી વધારે 5,000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી ઉર્જા મળે છે. ઉર્જા ક્યારે મળે, સ્વચ્છ આકાશ હોય આપણને ખબર પડે, જેના ઘરે સોલાર છે એને ખબર પડે. હવે સોલારમાં એવું એ લોકોએ સિસ્ટમ આપી દીધી, આપણા મોબાઈલમાં યુનિટ આવી છે, જેના ઘરે સોલાર હોય કે તમારા સોલારે આજે ત્યાં પેલા ઇલેક્ટ્રિસિટી વાળા ત્યાં પહોંચી જાય, અને એ લોકો આપણને મેસેજ મોકલી દે, બેંક આવી કેમ આપણે કનેક્ટેડ છીએ. સોલારની અંદરથી ખબર પડી જાય તમારા સોલારમાં આજ કેટલા વોટ પાવર થયો, આટલી ઉર્જા એ આપણને દૈનિક આપે છે. પણ એમાંથી આપણે ઉર્જાનો ઉપયોગ તો બહુ ઓછો કરીએ. બે સોલાર સેલ છે એનો ઉપયોગ ક્યાં જાય, ડાયરેક્ટ સેલ છે ને એમાં એ લોકો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી, દિવસને ખાલી એક દિવસ જ ચાલે. મેં ગયા હતા ડાંગની બાજુ, ગયા હતા ને ત્યાં સ્કૂલો છે આપણી જે, પણ ત્યાં લાઇટ નથી હજી પહોંચી, થાંભલા નથી પહોંચ્યા લાઇટ, તો એ લોકો છે ને આવી રીતે ત્યાંની લાઇટ હોય, સ્ટ્રીટ લાઇટ આપણે કેમ હોય,
એમાં સ્ટ્રીટ લાઈટ, સ્કૂલ, હોસ્ટેલ હતી છાત્રાલય. તો છાત્રાલયમાં કેટલી બધી લાઈટ હતી, પણ ઉપર શું હતું, સોલાર પેનલ, કે દિવસે સંગ્રહ થાય અને રાતે લાઈટ ચાલે. જો ઓછું વાતાવરણ હોય તો ન ચાલે. પછી અમે એમ બધું પૂછ્યું તો એ કે ક્યારેક દિવસે અમારે જલ્દી જમી લઈએ, અંધારું થઈ ગયા. જો સંગ્રહ ઓછો થયો હોય તો 9-10 વાગ્યાથી લાઈટો બંધ થઈ જાય. પછી એનો અમુક સમયે મરામત કરાવવો પડે, રિપેરિંગ કરાવવું પડે. અને ઓછા પાવર સંગ્રહ કરેલી હોય તો 4-5 કલાક જ ચાલે. તો એ તમને યાદ કે શું કે છે, સૌર ઉર્જાની ઉપયોગની મર્યાદા સોલર સેલની મદદથી દૂર કરી શકાય. કે સૂર્ય ઉર્જા છે એ ક્યાં વાપરશું, ઘણી બધી જગ્યાએ. એમાં એક વસ્તુ છે સોલાર સેલ. સોલાર સેલની સેલની અંદર શું હોય, સૂર્ય ઉર્જાનું વિદ્યુત. મેં તમને વાત કરી શું થાય છે, લાઇટ. લાઇટ થાય એટલે શું થાય, વિદ્યુત જ મળ્યું ને, વીજળી. એમ તો સૂર્યનું શું રૂપાંતર થઈ જાય વિદ્યુત ઉર્જામાં. શું હોય એના માટે, કેવી રીતે કરે, એમાં પણ પ્રશ્ન થાય. શું વપરાય, કઈ ધાતુ ખબર તમને, કઈ ધાતુ વપરાય, સિલિકોન ને ચાંદી. સાંધા ભરવા હોય ત્યાં ચાંદી, બાકી એની પેનલ હોય શેની હોય, સિલિકોનની. સિલિકોન બહુ મૂંગું આવે. તો વિશિષ્ટ સોલાર સેલને શું કરવાનું હોય, સૂર્યની સામે રાખવાનું હોય. એટલે એમાં શું થાય, 0.5-1 વોલ્ટેજ જેટલો પાવર ઉદભવે. અને એ આશરે વિદ્યુત પાવર કેટલો સર્જે, આ વોલ્ટ અને વોલ્ટેજ બે કોણ શું આપણે 12માં પાડી. અત્યારે ખાલી આટલો યાદ રાખજો, ત્યારે બધો વિસ્તાર સમજાવી કે આમાં બંનેમાં શું તફાવત છે. હવે એક સેલથી નહીં થાય, આવું શું કરવાનું, ખૂબ વધારે સંખ્યામાં સોલાર સેલ ભેગા કરવાના. કેમ, પવનચક્કીમાં ભેણા, કે એક પવનચક્કી હોય તો પાવર સ્ટેશન ન સ્થાપી શકે. કેટલી બધી લાઈનમાં હોય, તમે જોજો જ્યાં હશે ત્યાં એક હોય ત્યાં પાવર સ્ટેશન ન હોય. એ એટલામાં એટલા પોતાના સિંગલ, ધારો કે હું મારું ઘર નાખી શકું તો એમાં પાવર સ્ટેશનની જરૂર નથી, એટલા પૂરતું મર્યાદિત. તો અહીંયા એમ કીધું કે કેવી રીતે હોય, ખાલી એક સેલથી નહીં કામ કરે. એક સેલથી આપણું કેલ્ક્યુલેટર ચાલે, તમે જોયું કેલ્ક્યુલેટરમાં એ સેલ હોય છે. ખૂબ વધારે સંખ્યામાં સેલાર સેલનો શું કરવાનું, સંયોજન કે ભેગા કરવા. અને એને ભેગા કરીને શું બોન લાય, સોલાર પેનલ કહેવાય. અને આનો ઉપયોગ ક્યાં થાય છે, વિદ્યુત ઉર્જા માટે થાય છે. સોલાર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી, એમાં કંઈ ગતિશીલ હોય સંગ્રહ થાય એ ભણશું આપણે. આખો જૂની સાયન્સમાં તો સેલ કેવી રીતે બને, તમારા પત્રે એની જાળવણી શું કરવાની હોય છે, ખૂબ ઓછી હોય છે. કે પ્રવાહી નથી, પ્રવાહી વસ્તુ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું હોય તો પરાવર્તક સપાટી હોય. એને તમે જાજો જેના છત ઉપર હોય તો શું છે, કઈ સિસ્ટમ છે, આપણે એક દિવસ જાશું. કે પરાવર્તક સપાટી હોય અને પરાવર્તક સપાટી શું કરે, સૂર્યના કિરણોને શોષી લે, એટલે ઉષ્મા ઉર્જાનું શું કરે, જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી નાખે. આખી રચનાઓ જોઈએ તો ખબર પડે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે, ખૂબ અંતરિયાળ, એટલે અંતરિયાળ અંદરના વિસ્તારો. આમ ઉઠાવ ને પૂછજો ને ક્યાં કેટલા એરિયામાં જે લાઈટ નથી હોય છે, કારણ કે ખૂબ ક્યાં સુધી લાઈટ પહોંચાડવી મોંઘી પડે, એટલે સરકાર હજી ત્યાં પહોંચી નથી. એટલે અહીંયા એવો શબ્દ વાપરો છે કે અંતરિયાળ, દુર્ગમ એટલે અઘરું હોય ત્યાં સુધી આપણી ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી શું હોય, અઘરી હોય. અને વસ્તી ત્યાં પાછી કેવી હોય, ઓછી હોય. ત્યાં ઓછા વસવાટવાળા વિસ્તારો હોય ત્યાં વિદ્યુત વિતરણ લાઈન, જે લાઈનથી પાવર હાઈ ટેન્શન એવું બોલીએ છીએ ને, શું હાઈ ટેન્શન એટલે, હાઈ ટેન્શન લાઈન હોય એવું એવું તમે સાંભળ્યું છે, પાવરની જુદી જુદી લાઈન હોય એવું સાંભળ્યું, જુદો જુદો પાવર લઈ જતી જુદી જુદી લાઈન. મોટી લાઈન જોઈશ, મોટી જાડો જાડોતા ક્યાં હોય, રોડ ઉપર જો, રોડ ઉપર થાંભલા ટુ થાંભલા કેવા હોય જાતા, એમાં આપણી ગાડીઓ જો એમાંથી જાડા જાડોતા. તો એ શું કરે, વધુ વિદ્યુત લઈ જાય, હાઈ ટેન્શન લાઈન કહેવાય. એવું તમારે એવું હતું કે અગાસી ઉપર પતંગ ઉડાડતા હોય ને ત્યારે ઘણા પતંગ લૂંટવા માટે થઈને પેલો તાર લીધો હોય, ક્યારેક
ત્યાં અડી જાય તો શું થાય? તમે સાંભળ્યું છે ગેસ ટેન્શન લાઈન ને તાર અડી જાય, પેલામાં ઝૂંપડા વાળા હોય એને થોડી એવી ખબર પડે કે આ તાર શું વાહક છે, હું શું વાહક છું. અને હાઈ ટેન્શન લાઈન માં દૂર અડતા નથી, એક બે મીટર જેટલા દૂર હોય ને અહીંયા સળિયો ત્યાં ખેંચી લેશે અને માણસ ત્યાં ત્યાં પડતો થઈ જાય. શું કરે તો એ લાઈન ની વાત છે. જુદા જુદા પ્રકારની આપણે લાઈન પણ વિદ્યુત પાવર લઈ જતી એનો એ ત્યાં ગોઠવવી શું થાય છે, ત્યાં સુધી લઈ જવી ખર્ચાળ છે. હવે સરકારને લઈ જવી ખર્ચાળ છે. બીજી વાત એમ કરી, વ્યાપારી ધોરણ યોગ્ય ન હોય એટલે શું? વ્યાપારી ધોરણ એટલે શું તમને માં? વેપાર સરકાર, રોડ રસ્તા સરકાર બનાવે છે, કોન્ટ્રાક્ટ આપી દે કે તો આ બધા એનો કોન્ટ્રાક્ટ છે. આ જીબી એ કોને કોન્ટ્રાક્ટ ટોરેન્ટ વાળાને આપી દીધો ખબર છે? લાઈટ બિલ અમુક જગ્યાએ ટોરેન્ટ વાળા, એ વ્યાપારી કે. મેં તમને સોલાર માં નહોતી વાત કરી કે ઉદ્યોગો તમે નહોતા, ઉદ્યોગો કારોને આપી દીધા છે કે એ વીજળી કોને આપે? સોલાર પોતાને ત્યાં એના ખેતર હોય ને 50-60-100 વીઘામાં એને સોલાર પ્લાન્ટ થાય, એને ક્યાં જરૂર છે આટલા બધા વીજળીની? તો એ શું વીજળી ક્યાં જવા દે? સરકાર પાસે ડાયરેક્ટ જવા દે. સરકાર શું કરે એના પૈસા? આપણી પાસે 7 રૂપિયા લે, એ લોકોનો ભાવ કંઈક 3.5 છે, એ આપણને આપે પાછા તો 3.5 રૂપિયા. ધારો કે મેં પ્લાન્ટ નાખ્યો 1.5 લાખના મારા ઘર પૂરતો, તો મારે જરૂર હતી 100 યુનિટની, 200 આવ્યા સોલાર પ્લાન્ટમાંથી, મને માયડા કેટલા? 200. તો 100 સરકારમાં શું થયા? જમા થાય, વેચવા. પણ એ તો પર્સનલ છે, પર્સનલ આપણે કંઈ વેચતા નથી. ઘટે બીજા વર્ષ સમય ઘટે ત્યારે સર્વર કરી, પણ આ લોકો તો વેપારી તો શું કરે, એને તો કમાવા માટે જ નહીં હોય. એ સરકાર એને શું કરી દે, એટલા રૂપિયા મહિને મહિને એના ખાતામાં જમા કરે. તો એ વેપારી ધોરણે કે કોઈ કંપની વાળે ત્યાં જવા ન તૈયાર થાય. શું કામ? અને આ વસ્તી ઓછી, ધારો કે કંપનીએ પ્લાન્ટ નાખ્યો તો એને કરોડો કેટલાય રૂપિયા જોઈએ. હવે એને આવક ક્યાંથી થાય? એ બધે વાપરે એમાંથી, તો વાપરવાવાળા માણસો તો ત્યાં શું છે, ઓછા છે. એટલે કોઈ વેપારી ત્યાં જવા તૈયાર થાય નહીં. સરકાર કોન્ટ્રાક્ટ આપી દે તો એ તૈયાર ન થાય. એવો શબ્દ વાપર્યો છે કે વ્યાપારી ધોરણે પણ યોગ્ય નથી, અથવા સરકારને ન પહોંચે બધું, એને કાંઈ નફો ન થાય. જે સરકાર વેચે ને એમાં એને નફો થાય અને જે વ્યક્તિએ ખરીદ્યું છે ને એને નફો થાય. સોલાર સેલ બનાવવાની પ્રક્રિયા કેવી છે, ખર્ચા કેમ બને છે? હા જોજો, એમાં વાંચજો, આખો એક પૂછે તમને. એની બનાવટ છે ને વિશિષ્ટ શ્રેણીમાં સિલિકેન ન જોડવા. મેં તમને હમણાં કીધું બે વસ્તુની જરૂર હોય, પેલા શું જોડવાનું આપતો આવે, સિલિકોન નામની ધાતુ, અને એને જોડવા માટે વચ્ચેના ભાગમાં શું જોડવું પડે, ચાંદી. બે સિલિકોનના તારને ભેગા કરવાનો હોય પેનલ, ત્યાં વચ્ચે શું જોડવાનું, ચાંદી. તો બે વસ્તુ એટલી મોંઘી છે, એટલા માટે કોઈ સોલાર સેલ શરૂઆતમાં પૈસા હોય તો ખરેખર લેવું જોઈએ. બધા એનું દેશનો વિચારે કે પૈસા હોય તો ભલે એક વખત જોઈએ 2-3 લાખ, પછી આજીવન તો પૈસાની જરૂર નહીં, લાઈટ બિલ નહીં ભરવાનું રહે. તો દેશને ફાયદો થયો, આખી દુનિયાને ફાયદો થયો, પ્રદૂષણ મુક્ત થઈ ગયા એટલા એરિયા. હવે તો હું ઘણા છત ઉપર જોઉં છું. ચાલો સિલિકોન સોલાર સેલ પેનલ બધાની અંદર આ બે ધાતુ કઈ વપરાય, એવો પ્રશ્ન બધા પેપરમાં હશે, તમે જોજો. પછી ઉર્જાના સ્ત્રોતો આ ક્યાંના આપણે ભણીએ કે ઉર્જા આપણને શેમાંથી મળે? સોલાર સેલનો વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનો એ તો સાદી રીતે લાઇટ ચાલુ થાય છે. એક પેનલ જ હોય, જોજો તમે થાંભલા ફરવા જાઓ તો આપણે બતાવે ને પવન ચક્કી, એમ એક માત્ર આટલી જ પેનલ હોય, નાની એવી પેનલ, એમાં એનું જનરેટર નાનું એવું હોય, સંગ્રહ કરે રાતે ચાલે અને એમાંથી પાવર મળે. હવે તો મોંઘું છે તો એ આપણે અવકાશમાં જઈ બધું મોકલીએ કે નહીં? કેટલા બધા સાધન એ બધું શેનાથી? ન્યાવું ઈંધણ એની પાસે રહે છે, ઉપગ્રહ જાય, ઉપગ્રહ તો તમને એવો પ્રશ્ન ન થાય, ઉપગ્રહ ગયો ત્યાં તરતો જ રહેશે તો એમને તરતો હશે? તો એમાં આ બધી સિસ્ટમ છે, જો લઈ કે છે હવે તો એનો ઉપયોગ ક્યાં થાય? અહીંયા અહીંયા કોઈ ઓપ્શન નથી, નો ઓપ્શન હોય ત્યાં તો ફરજ. આપણી પાસે તો ઓપ્શન છે, વીજળી શું કોલસામાંથી બને, આપણા વાહન શેમાંથી ચાલે,
પેટ્રોલ ડીઝલ માંથી ચાલે. ઓપ્શન હોય ત્યાં સુધી આપણે શું કયો ઓપ્શન પસંદ કરીએ, સસ્તો હોય એ. અને અહીંયા વાત કોની હવે કરે છે, કૃત્રિમ સેટેલાઇટ. શું સેટેલાઇટ? તમારે કોઈને બોલવાનું પછીના પીરિયડમાં. મેં એમ કીધું કે પછી માર્સ, એની અંદર બધા સાધનો, આ કૃત્રિમ ઉપગ્રહ હોય ને એ કઈ નાનો ન હોય, કેટલું હોય જોજો. એક મંગળ ઘર બે ત્રણ વિડીયો હું બહુ બતાવતી ઉપર, તમને અહીંયા હોય તો બતાવીશ કે આપણે મંગળ ઘર છોડ્યો હતો ને એનું આખું બે ત્રણ છે. તમને મળે તો લઈ લેજો, મને મોકલી દેજો તમારે શોધવાનું કે ઉપગ્રહ કેવી રીતે છૂટે ને એક એક ભાગ એમાંથી કેમ ખુલતો છે, એક એક ભાગ ખુલતો છે. અને વધારાના જે એના ઓલા સાથે જોડાયેલું પેટ્રોલ લઈ એમને થોડું ચાલે, એનું સ્પેશિયલ બળતણ હોય, બળતણ ભરી ભરી જાય. ધારો કે અમુક જગ્યાએ હોય છે કે આ બે ટાંકી પૂરી થઈ ગઈ એટલે સમુદ્ર ઉપર નસ આવી જાય, પાછળ ઉપયોગ કરે. એવી જગ્યાએ પડે એવી રીતે છોડે કે બે ટાંકી પાછી નીચે પડી જાય એટલે એનું વજન ન થાય. અમુક હાઈટ ઉપર જાય તો એ વચ્ચેના ભાગમાં પછી કેટલો ભાગ રહે, સોલારથી ચાલે એટલો ભાગ જ રહે. બળતણ વાળી ટાંકી એમાંથી ધીરે 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 બધું ઓછી થઈ જાય. એ આખો વિડીયો બતાવે તમે જોવો તો. બીજે બધી તમે આ બધાને કારણે જ આપણે શું કરીએ છીએ, રેડિયો વાયરલેસ ટ્રાન્સમીટર, આપણું ફોન છે વાયરલેસ કહેવાય કે આપણી સાથે જોડેલું તો સાંભળી શકે. અને વધુ આ બધા સાધનો હોય મિલિટરીમાં, ત્યાં યુદ્ધ ચાલતું હોય ત્યાં પાર ઉપર લડવા જાય એની આગળ ક્યાં કઈ તારથી હોય ત્યારે એના બધા સાધનની વાત કરે છે. ટ્રાન્સમિશન એની અંદર ટીવી, પછી રિલે સ્ટેશનો એ બધા એમાં શેનો ઉપયોગ થાય, સોલાર પેનલનો ઉપયોગ બતાવે છે તમને કે કઈ જગ્યાએ થાય. પછી ટ્રાફિક સિગ્નલો હોય ત્યાં, કેલ્ક્યુલેટરની અંદર ને ઘણા બધા રમકડાની અંદર શેનો ઉપયોગ થાય, સોલાર સેલનો. કેવી રીતે હોય તો વિશિષ્ટ રીતે એની શું હોય ડિઝાઇન કરી લે હોય, અને છત આમ ત્રાસી જોઈ જોજો, સૂર્યના કિરણો એની ઉપર પડી શકે ને વધુમાં વધુ કેવી રીતે. એવી રીતે પેનલની શું હોય ગોઠવણી હોય, શું કામ ત્રાસી હોય તો કારણે કીધું કે શું કરે વધુ ને વધુ સૌર ઉર્જાનો સંગ્રહ કરી શકે એટલા માટે ત્રાસી રાખેલી હોય. ગમે ત્યાં જોજો પેનલ હોય એની ત્રાસી હોય. પછી ભરતી ઉર્જા, ભરતીનો ઓટ ક્યાં આવે, ક્યાં સાંભળ્યું છે તમે? સમુદ્ર શું કામ, તો કેમ આવું થતું હશે સમુદ્રની અંદર, ક્યારેક એની સપાટી એકદમ ઊંચી આવી જાય અને ક્યારેક એકદમ નીચી થવાનું કારણ છે. દરિયાએ પાણી ઉતરતું કેમ કે તરત નતું ઉતરી ગયું, કેમ કે અમાસ ના દિવસો ચાલતા હતા એટલે બે ત્રણ દિવસ પછી તેને દરિયાએ પાણી લેવાનું શરૂ કર્યું. જમીન દરિયો છે ને પાણી ક્યાં છે, જમીનમાં છે. તો એમાં ફેરફાર થાય કે નહીં, કે 15 દિવસ કેમ ભરતી, શું ફેરફાર થાય છે મેં પૂછ્યું, શું ફેરફાર થાય 15 દિવસ ચંદ્રમાં તો થોડી કામ ગુરુત્વાકર્ષણ છે જેથી પાણી ને જેવા ખેંચી, ગુરુત્વાકર્ષણને કારણે આવું થાય છે. ભરતી ઓટ તો આપણ એ તો ખબર છે કે 15 દિવસ પાણી આવે છે અને 15 દિવસ દરિયો દૂર દૂર હોય, પણ એનું કારણ શું, આવું કેમ થાય છે? તો એ વિજ્ઞાન છે કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ છે, ચંદ્રની અસર એના ઉપર થાય છે જમીન ઉપર, એની જમીન છે ને એના ઉપર, એટલે દરિયાની અંદર ફેરફાર થાય છે. એટલે એ ફેરફાર ક્યાં, પાણી ઉપર, પાણીને અસર કરે. એટલે પાણી ભરતી હોય હંમેશા ત્યારે પાણી ક્યાં આવે, બહાર આવે. ધારો કે ભરતી હોય ને વરસાદ આવે તો સમુદ્ર, આ વરસાદનું પાણી જનરલી નદીમાંથી ક્યાં છે, સમુદ્રમાં આવે. તો એમાં તો ભરતી છે, એ પાણી ક્યાં લાવે, બહાર લાવે છે. એક તો બહાર નો વરસાદ આવ્યો ને એની પાણી સોક્યું બહાર આવ્યું, એટલે 2006 ની અંદર પાણી છોડ્યું હતું ત્યારે પાણી વધુ ઊંચાઈ ઉપર એટલે આવી ગયું હતું. એક તો દરિયાનું પાણી બહાર આવતું હતું, બીજું શું થયું હતું, ઉપરથી પાણી છોડેલું હતું એટલે સંગ્રહ, નહીતર તો ગમે એટલું પાણી હોય તો શું થાય, દરિયામાં જતું રહે તો સપાટી ઉપર ન આવે, સંગ્રહ ન થાય તો પાણી શું આવી જાય સપાટી ઉપર, એટલે ઘણી જગ્યાએ તો બે બે માળ ડૂબી ગયા હતા. તો એમ કે છે કે ત્યાંય આવા બધા સાધન ગોઠવા, કે જ્યારે પાણી આવે ને તો એ સાધનને ફેરવે, એટલે યંત્ર પર એનો ઉપયોગ ક્યાં થાય,
વિદ્યુત ઊર્જામાં થાય. પછી સૌથી વધુ વીજળી મળે તો એ તમારા કોણમાં આવતું વીજળી થાય ને વરસાદને વીજળી થતી કે નહીં. એ વીજળી શું છે ખબર? ધનતૃ ને ઋણતૃ ને અથડાય એટલે લાઈટ આપે છે. એ તમે ભણશો આગળ કે સૌ જો એમનું આપણને સંગ્રહ કરતા આવડી જાય, વીજળી પડે તો માણસ મરી જાય એવું કહે છે. એ વીજળી વિદ્યુત જ છે, એના ઉપરથી નામ વીજળી પડે. એક પ્રકારનો શું છે વિદ્યુત પાવર એટલા બધા જથ્થામાં છે ને, એમાં સૌથી વધુ એમાં ઉત્પન્ન થાય છે કે એનો જો સંગ્રહ કરતા આવડી જાય ને આપણને કે વીજળી જ્યાં જ્યાં વધુ થાય છે એ જગ્યાએ એનો પાવર જનરેટ કરી લે, સ્ટોરેજ કરી લે. તો એ જૂનામાં તો આવું તો અત્યારે તમારે લખવું નહીં કે વાંચ્યું નથી. અહીંયા શું કીધું, શું થાય પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા શું હોય છે? ચંદ્રનું ગુરુત્વાકર્ષણ. પૃથ્વી એટલે દરિયો છે, નીચે જમીન તો છે જ ને, એની વાત કરે છે. બધી અસર થાય છે, પણ પાણી છે એ પાણીમાં એની અસર આપણને દેખાય છે. સમુદ્રના જળ સ્તરમાં શું થાય? ઉતાર અને ચડાવળ. તમે તો બે જ વાક્ય યાદ રાખવાનું કે પૃથ્વીનો શું છે ગુરુત્વાકર્ષણ, ભલે સોરી ચંદ્રનો આપણા કરતા છઠ્ઠા ભાગનો, પણ છે તો બરો. સમુદ્રની સપાટીના ફેરફાર માટે આ જવાબદાર છે. સમુદ્રની સપાટી ઉપર ભરતી ક્યારે આવે? ઊર્જામાં ફેરફાર થાય ત્યારે. કે સમુદ્ર તરફથી ખૂટતો સાંકડો ડેમ બંધ બાંધી ને આમનો ઉપયોગ થાય. કે જ્યારે પાણી આવે ને તો ડેમ ભરાઈ જાય. ભરતી આવે એટલે ડેમમાં પાણી શું થઈ જાય? ભરાઈ જાય એટલે એનો ઉપયોગ ત્યારે થાય. બંધ ડેમ પછી શું કરવાનું? પેલા ભરી લેવો, પછી એના ડેમના પાટિયા હોય એવું બોલતા. ડેમના પાટિયા ખુલ્લા નહીં, ઘણી વખત ન ખુલે. અમુક સપાટી એની પાણી આવે તો એ પાણી પાછું વેટું કરી દેવું પડે. પાણી એમ બંધ ખુલે ત્યારે ટર્બાઈન શું થાય? સમુદ્ર વાળી જે વાત છે એ જ થઈ છે. ખાલી પાણી ભરતી આવે ને ભેગું થઈ જાય પછી તો આખો પ્લાન્ટ સેનો થઈ જાય હાઇડ્રોલિક વાળો. પછી જેવું પાણીમાંથી ધોધ પાડી અને ટર્બાઈન ફેરવતા એવી હતી સિસ્ટમ બતાવો. હવે તરંગ, તરંગ જોયો છે ઉત્પન્ન થતા સમુદ્રમાં? બહુ દેખાય ની થોડી થોડી ખબર પડે. તમે આના રોડ ઉપર તો જોયા છે, રોડ ઉપર દેખાય જાંચવાના જળ ભણો છો? મૃગ જળ ભણો છો કે મૃગ જળ ન સાંભળો કોઈ દી હોય નહીં? મૃગ જળ એટલે દૂર થી આપણને એમ રોડ ઉપર જતા હોય ને ગામર રોડ ની તો દૂર તમને એમ લાગે નદી છે. એ પ્રકાશના તરંગો છે, એને ઉપર પરાવર્તન થાય એટલે આપણને ઉડે. એવું સમુદ્રની સપાટી ઉપર આવા શું ઉત્પન્ન થાય છે? તરંગો ઉત્પન્ન થાય છે. સમુદ્ર એક તરફ થી બીજી તરફ પવન જાય ને ત્યારે એમાં શું ઉત્પન્ન થાય છે? વાતાવરણમાં પવનનો તફાવત થાય. ક્યાંક વધુ હોય ક્યાંક શું હોય? ઓછો પવન હોય એટલે વધુ પવન ક્યાં જાય? ઓછા તરફ જાય ત્યારે શું થાય? ત્યાં તરંગ ઊર્જા ઉત્પન્ન થાય. આનો ઉપયોગ હજુ ક્યાંય સાંભળ્યો નથી, ખાલી બતાવે છે. વ્યવહારિક રીતે ક્યાંય મેં સાંભળ્યું નથી, પણ કરી શકાય એમ કે છે. ભવિષ્યમાં કઈ એવું સંશોધન થાય તો આ તરંગો છે એને શું કરવાનું? આંતરીને એને ગતિ ઊર્જાનું શું કરવાનું? આપણી ભાષામાં સમુદ્રનો પવન, પણ એ તરંગ લઈને આવે, તરંગ સ્વરૂપે આવી રીતે. તમે ગર્ત